સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અખાડા એસોસિએશને પણ હેરત અંગેજ કરતબોની પ્રેક્ટિસ શરૂ કરી છે, જેમાં 30 જેટલા અખાડાઓ અવનવી થીમ પર દિલ ધડક કરતબો તૈયાર કરી રહ્યા છે. જુઓ અખાડાના કરતબો પર આ ખાસ અહેવાલ. રથયાત્રા માટે દિલધડક સ્ટન્ટની તૈયારીઓ. આ કરતબ તમારા શ્વાસ અધ્ધર કરી દેશે. આ કરતબ જોઈને તમે થઈ જશો અવાક. ભગવાન જગન્નાથની રથયાત્રામાં દર વર્ષે દિલધડક સ્ટન્ટ કરતા અખાડાઓને જોવા માટે જનમેદની ઉમટી પડે છે. આ સ્ટન્ટને લોકો સુધી પહોંચાડવા અમદાવાદના 30 જેટલા અખાડાના આશરે 500થી વધુ લોકો પ્રેક્ટિસ કરે છે. કોઈક બાઇકના સ્ટન્ટ કરી રથયાત્રાને વધાવે છે, તો કોઈક માથા પર નાળિયેર ફોડીને રથનું સ્વાગત કરે છે. તો આ વર્ષની થીમ વ્યસનમુક્તિ આધારિત રખાય છે અને વ્યસનમુક્તિના નારા સાથે 30 અખાડાના કસરત બાજો કરશે દિલ ધડક સ્ટન્ટ. ના યુવાનોને બસ એટલું જ અમે કહીએ છીએ કે વ્યસન જે કરતા હોય વ્યસન મુક્તિ કરે, અને જે અખાડામાં જે નાના બાળકોથી લગાવીને 60 વર્ષ સુધીના લોકો આવે છે, તો એ પોતાના સ્વાસ્થ્ય માટે આવે છે. ઓછામાં ઓછા 4-5 હજાર વ્યાયામવીરો ભાગ લેશે અને અલગ અલગ જાતના કરતબો કરશે, જેમ કે લાઠી દાવ છે, બાના છે, બનેટી છે, તલવાર છે, ફરસી છે, બોડી બિલ્ડિંગ છે, બેલેન્સિંગ છે, સાયકલના પ્રયોગો એવા અન્ય હેરત ભર્યા પ્રયોગો કરશે. આપણે સરસપુરમાં ભગવાન જગન્નાથને લાડ લડાવાઈ રહ્યા છે. બીજી તરફ જગન્નાથ મંદિરમાં ભગવાનની જોવાઈ રહી છે રાહ. અમાસના દિવસે ભગવાન નિજ મંદિર પરત ફરશે, પરંતુ મહિલાઓ ભગવાન ન આવે ત્યાં સુધી કરી રહી છે ભગવાનની અનોખી ભક્તિ. તો જતા જતા જોઈ લઈએ મહિલાઓની આ વિશેષ પ્રભુ ભક્તિ. મગના પ્રસાદનું અનેરું મહત્વ. રથયાત્રામાં વહેંચાશે 3000 કિલો મગ. મગ સફાઈ સાથે મહિલાઓની ભક્તિ. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગ અને જાંબુની પ્રસાદીનું અનેરું છે મહત્વ. કહેવાય છે કે રથયાત્રાના દિવસે જે મગની પ્રસાદીને આરોગ્ય છે તે વર્ષભર નિરોગી રહે છે. બસ આ જ આશય સાથે રથયાત્રા પહેલા મંદિરમાં થઈ રહી છે મગની સાફ સફાઈ. મહિલાઓ જગન્નાથજીનું ભજન કીર્તન કરતા કરતા રોજ 500 કિલો મગની સફાઈ કરે છે. રસપ્રદ વાત એ છે કે કેટલીક મહિલાઓ ઘરના કામકાજ છોડીને રોજ આખી બપોર મગની સાફ સફાઈના કામમાં લાગી જાય છે. હું લગભગ 20 વર્ષથી આવું છું. મગ કરતા સાફ કરતા મને એટલી શ્રદ્ધા થાય છે કે ભગવાન સાક્ષાત અહીં બેઠો છે. વાપી રહીએ છીએ, પણ હમણાં હું અમદાવાદ છું એટલે અમે અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યા હતા, જગન્નાથ મંદિરે. પણ અમને સેવાનું કરવાનો મોકો મળ્યો અત્યારે મગ સાફ કરવા માટે, તો પ્રસાદ માટે, એટલે અમને બહુ આનંદ અનુભવીએ છીએ. અમદાવાદના બાપુનગર, શાહીબાગ, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાંથી મહિલાઓ મંદિરમાં પહોંચે છે, પરંતુ ભગવાન મોસાળે ગયા હોવાથી મંદિર સૂનું ન ભાસે તે માટે મહિલાઓ ભજન કીર્તન કરતા કરતા મગની સાફ સફાઈ કરે છે. આ જ મગને રથયાત્રા સમયે ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. મગની પ્રસાદી આપવા પાછળ દંતકથા જોડાયેલી છે. જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી મગ, જામુ, કેરી અને દાડમનો ઋતુ ફળ પ્રમાણે, અને મગ એ આપ સૌ જાણો છો કે ભગવાન એમ કહેવાય છે કે જ્યારે નેત્રોત્સવ વિધિ, જ્યેષ્ઠાભિષેક સ્નાન પછી 15 દિવસ બીમાર રહ્યા એવી ભાવના કરવામાં આવતી હોય છે અને એમને નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે. એટલે આપણે પણ જ્યારે કોઈક સમય બીમાર હોઈએ તો ડૉક્ટર આપણને કહેતા હોય છે કે મગનું પાણી લેવું અને મગ એ આરોગ્ય માટે બહુ સારું છે. એટલે મહારાજશ્રી એવું સમયમાં વિચારીને મગ એ વખતે કોઈ એની કોઈ ક્લોસ નહીં, કોઈ બનાવવામાં બી કોઈ એને તકલીફ નહીં, એટલી બધી ક્વોન્ટિટીમાં પ્રસાદ જેટલો આપવો એટલો આપી શકીએ માટે મગનું ખૂબ મહત્વ રહે છે અને મગ બધા અર્પણ કરી અને એનો પ્રસાદ બનાવીને બધાને આપતા હોઈએ છીએ. કહેવાય છે કે કરેલી મહેનત અને આપેલું દાન એળે નથી જતું. રથયાત્રા પહેલા મંદિરમાં આવેલા ભક્તો જે 1000 કિલો મગનું દાન કરે છે તે દરેક ભક્તના મુખ સુધી પહોંચશે, જેને ભક્તો જય રણછોડ માખણ ચોરની ધૂન સાથે આરોગશે.